આજનો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમામાં 16 ઓક્ટોબર બે દિવસ મનાવીએ છીએ. એક છે વિશ્વ ખાદ્ય દિવસ અને બીજું છે વિશ્વ એનેસ્થેસિયા દિવસ. પ્રથમ ચર્ચા કરીશું વિશ્વ ખાદ્ય દિવસની. તો સમગ્ર વિશ્વમાં ખાદ્ય સુરક્ષા તથા ખાદ્યની પહોંચ સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સર્વપ્રથમ 16 ઓક્ટોબર 1945 રોજ યુએનની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022 વિશ્વ ખાદ્ય દિવસની થીમ છે લીવ નો વન બિહાઇન્ડ. પછી આપણે વાત કરીશું સેકન્ડ ટોપિકની. પ્રસ્થાન અપતટીય સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી. પ્રસ્થાન એક અપતટીય સુરક્ષા અભ્યાસ એટલે કે ઓફશોર સિક્યુરિટી એક્સરસાઇઝ છે. પ્રસ્થાન અભ્યાસ દર 6 મહિને હાથ ધરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓફશોર સંરક્ષણમાં સામેલ તમામ હિસ્સેદારોના પ્રયત્નોને ઇન્ટીગ્રેટ એટલે કે એકીકૃત કરવાનો છે. ક્રિષ્ના ગોદાવરી બેસિન અપતટીય ડેવલપમેન્ટ ઝોન ખાતે 11 અને 12 ઓક્ટોબર દરમિયાન પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તે તાજેતરમાં ભારતીય નૌકાદળના પૂર્વીય નેવલ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં ઓએનજીસી, રિલાયન્સ લિમિટેડ, વેદાંત અને દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલ અન્ય ઓઇલ ઓપરેટરોની ભાગીદારી જોવા મળી હતી. આ ઉપરાંત આંધ્રપ્રદેશના મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગ તેમજ ભારતીય કોસ્ટગાર્ડની ભાગીદારી જોવા મળી હતી. તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો આજે અભ્યાસ છે તેનો ઉદ્દેશ્ય અપતટીય વિકાસ ક્ષેત્રમાં કટોકટી દરમિયાન એકંદર સલામતી અને સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો છે. તે ઓઇલ ઓપરેટરોને વિવિધ ઓડી એ આકસ્મિક પરિસ્થિતિઓ માટે નિર્ધારિત તેમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOPs માન્ય કરવા સક્ષમ બનાવે છે. આ અભ્યાસમાં આતંકવાદી ઘૂસણખોરી, બોમ્બ વિસ્ફોટ, આગ, ખોદકામ, શોધ અને બચાવ, મોટા પાયે સ્થળાંતર અને તેલ ફેલાવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અહીં નોંધ આપેલી છે કૃષ્ણા ગોદાવરી બેસીને પૂર્વીય દરિયાકાંઠાની નદીઓ જેવી કે કૃષ્ણા અને ગોદાવરી દ્વારા રચાયેલ ડેલ્ટા મેદાન છે. બીજો એ નોંધ આપેલી છે આજે કૃષ્ણા ગોદાવરી બેસિન છે તે આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીના આસપાસના વિસ્તારમાં ફેલાયેલું છે. પછી આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવો ફેક્ટ આપેલો છે કે ONGC 1983 આ પ્રદેશમાં સૌ પ્રથમ ગેસની શોધ કરી હતી તથા વર્ષ 2003 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ ક્ષેત્રમાં ભારતમાં સૌથી વધુ કુદરતી ગેસના ભંડારની શોધ કરી હતી. સર્વપ્રથમ ONGC કરી હતી અને સૌથી વધુ કોને કરી હતી તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરી હતી આ ક્ષેત્રમાં. એ યાદ રાખજો કોની શોધ કરી હતી તો કે ગેસની શોધ કરી હતી. પછી આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપેલો છે કે કૃષ્ણા ગોદાવરીય તટ પ્રદેશ ઓલિવ રિડલી કાચબાને હોસ્ટ કરવા માટે જાણીતું છે અને આ જે ઓલિવ રિડલી કાચબા છે એ એક સંવેદનશીલ પ્રજાતિ છે. પછીનો આપણો ટોપિક છે કે તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન એટલે કે THE વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની આવૃત્તિ બહાર પાડી છે. આ આવૃત્તિમાં 104 દેશો અને પ્રદેશોની 1799 યુનિવર્સિટીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ આવૃત્તિમાં ગયા વર્ષ કરતા 137 વધુ યુનિવર્સિટીને આવરી લેવામાં આવી છે. આ જે ઇન્ડેક્સ છે આ ઇન્ડેક્સ UK ઓક્સફર્ડ યુનિવર્સિટી સતત 7મા વર્ષે ટોચના સ્થાને રહી છે. આ રેન્કિંગમાં વર્ષ 2023 માટે 75 યુનિવર્સિટી સાથે ભારત 6ઠો સૌથી પ્રતિષ્ઠિત પ્રદર્શન કરનાર દેશ બન્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે બેંગલુરુ ખાતે આવેલી છે જેને આપણે IISc બેંગલુરુ તરીકે ઓળખીએ છીએ એ ભારતીય સંસ્થાઓમાં શિક્ષણ અને સંશોધન માટે તેના પ્રદર્શન સ્કોર માટે ટોચનું સ્થાન ધરાવે છે. વૈશ્વિક સ્તરે IISc 251-300 બોન્ડમાં એટલે કે જે બેન્ડ હોય છે તેમાં મૂકવામાં આવ્યું છે. વધુ વાત કરીએ તો અહીંયા જે રેન્કિંગ આપેલા છે તેમાં આજે રેન્કિંગ છે તેના માટેના 2023 માટે ટોપ 5 યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડની વાત કરીએ તો પ્રથમ ક્રમે જે આવેલી યુનિવર્સિટી છે તે યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ છે. બીજા નંબરે છે US હાર્વર્ડ અને ત્રીજા નંબરે છે કેમ્બ્રિજ જે UK આવેલી છે એટલે કે UK US UK બરાબર. પછી સ્ટેનફોર્ડ ચોથા નંબરે છે અને પાંચમા નંબરે કઈ છે તો કે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનાઇટેડ સ્ટેટ્સ. આ તો આપણે વાત કરી વિશ્વની ટોચની 5 યુનિવર્સિટીની. હવે આપણે વાત કરીશું જે આ રેન્કિંગ છે ધ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 તેમજ ઇન્ડિયન યુનિવર્સિટી છે તેના રેન્કની. તો 251-300 જે બેન્ડમાં આપણે પ્રથમ ક્રમમાં આવેલી યુનિવર્સિટી કઈ છે
અથવા ઇન્સ્ટિટ્યૂટ કઈ છે? તો તે છે આઈઆઈએસસી બેંગ્લોર કર્ણાટકા. પછી અહીંયા જે આપેલી છે તો આપણે ખ્યાલ લેવાની બહુ જરૂર નથી, બરાબર. તમે ખાલી અહીંયા સ્ક્રીનશોટ જોઈ લેજો વિડીયોનો. હવે આપણે વાત કરીશું ફેક્સની. હવે ફેક્સ અહીંયા એવું આપેલું છે કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન એટલે કે THE એટલે કે ધ, આ જે ધ છે એ અગાઉ ટાઈમ્સ હાયર એજ્યુકેશન સપ્લિમેન્ટ એટલે કે THES તરીકે ઓળખાતું હતું. આ એક બાબત થઈ. વધુમાં તે એક સામાયિક છે જે ફક્ત ઉચ્ચ શિક્ષણ સંબંધિત સમાચારો અને મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરે છે. એટલે તમને પૂછી લઈ કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન જે આવે છે, બરાબર છે, તે શું છે? તો તે એક સામાયિક છે. આવું કદાચ GPSC 1-2 કે આવનારી પરીક્ષાઓમાં વિધાન વાક્યમાં પૂછી લઈ. પછી આમાં બીજો ફેક્ટ એવો આપેલો છે કે જે આ સામાયિક છે અને જે આ રેન્કિંગ છે તે 13 પ્રદર્શન સૂચકાંકો પર આધારિત છે, જે 4 ક્ષેત્રોમાં સંસ્થાના પ્રદર્શનને માપે છે. એક ક્ષેત્ર થયું શિક્ષણ, બીજું થયું સંશોધન, ત્રીજું થયું નોલેજ ટ્રાન્સફર એટલે કે જ્ઞાન સ્થાનાંતર, અને ચોથું છે ઇન્ટરનેશનલ એસ્પેક્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ, તથા વિશ્વભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારો અને ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા વિશ્વસનીયતા, બરાબર. હવે કોઈ યુનિવર્સિટી હોય, બરાબર, જેમ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે, અને હું ધારો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચેરમેન છું, હવે હું કાલથી એમ ધારી એમ જાહેર કરી દઉં ને કે ભાઈ હું મારા એન્જિનિયર છે એ MIT માંથી જ લઈશ અથવા IIT માંથી જ લઈશ, બરાબર, તો જે એ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું જે શું કહેવાય કદ છે એ વધી જાય. કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એ માત્ર ને માત્ર MIT વાળા અથવા IIT વાળા સ્ટુડન્ટ એક્સેપ્ટ કરે છે પોતાના જોબ લેવા માટે, બરાબર. એટલે આ રીતે પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. પછીનો આપણો ટોપિક છે દિવસ મહિમામાં 17 ઓક્ટોબર 2 દિવસ ઉજવીએ છીએ. એક છે વિશ્વ ગરીબી નાબૂદ દિન અને બીજું છે ડિજિટલ સોસાયટી દિવસ. પ્રથમ ચર્ચા કરીશું વિશ્વ ગરીબી નાબૂદ દિવસની. સમગ્ર વિશ્વમાં ગરીબી નાબૂદી માટે થતા પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે તથા એ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. UN દ્વારા 22 ડિસેમ્બર 1992 રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં UNDP અને OPHI દ્વારા બહાર પાડવામાં આવેલા વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક અનુસાર વૈશ્વિક સ્તરે 1.2 અબજ લોકો બહુપરિમાણીય ગરીબીમાં આવે છે. વિશ્વ ગરીબી નાબૂદ દિન 2022ની થીમની વાત કરીએ તો આ થીમ યાદ રાખજો, બરાબર છે. તો આ વર્ષની થીમ છે ડિગ્નિટી ફોર ઓલ ઇન પ્રેક્ટિસ. પછી બીજો દિવસ છે ડિજિટલ સોસાયટી દિવસ. તો આ દિવસે એટલે કે 17 ઓક્ટોબર 2000 રોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અમલમાં મૂકવામાં આવ્યો હતો. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે ડિજિટલ સોસાયટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવા ટોપિક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના જૂથનું નવું પ્રતીક. હવે આ શિવસેના માટેનું જે પ્રતીક છે એ ઇમ્પોર્ટન્ટ નથી, આમાં જે પ્રોસિજર છે, શું આમાં ઓર્ડર્સ આપવામાં આવ્યા છે, શું આમાં કાયદો લાગુ પડે છે અને ચૂંટણી પંચની કઈ ભૂમિકા છે ને એ અગત્યની બાબત છે, બરાબર છે. એકનાથ શિંદે સાહેબને તમે જોઈ શકો છો અને તેમનું જે પક્ષ છે તેનું નવું ચૂંટણી ચિહ્ન આ રહેશે એ પણ અહીંયા આપેલું છે. ચૂંટણી પંચે આગામી પેટા ચૂંટણી માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને 2 તલવારો સાથે ઢાલનું પ્રતીક ફાળવ્યું છે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ધ્યાન આપજો. ચૂંટણી પ્રતીકો, આરક્ષણ અને ફાળવણી ઓર્ડર 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ઓળખવા અને ફાળવણીની સત્તા આપે છે. અગેન કહું છું, એક ઓર્ડર છે જેનું નામ છે ચૂંટણી પ્રતીકો, આરક્ષણ અને ફાળવણી ઓર્ડર 1968. આ જે ઓર્ડર છે એ કોને હક આપે છે? તો કે ચૂંટણી પંચને હક આપે છે કે તે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ઓળખવા અને ફાળવવાની સત્તા, બરાબર. હવે નોંધનીય છે કે 2 તલવાર અને જે ઢાલનું ચિહ્ન છે એ છત્રપતિ શિવાજી મહારાજની ઓળખ છે. વધુમાં અહીંયા આપેલું છે કે ચૂંટણી ચિહ્નો સંબંધિત મુખ્ય મુદ્દાઓ. પ્રથમ અહીંયા આપેલું છે કે ચૂંટણી ચિહ્ન એ રાજકીય પક્ષને આપવામાં આવેલું પ્રમાણભૂત પ્રતીક છે. આ બરાબર અન્ડરસ્ટેન્ડેબલ છે કે ભાઈ કોઈ પણ રાજકીય પાર્ટીને તમે કઈ રીતે ઓળખશો? તો કે તેના ચિહ્નથી ઓળખશો. બીજું અહીંયા આપેલું છે કે પક્ષો દ્વારા તેમના પ્રચાર દરમિયાન આ જે ચિહ્ન હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM પર પ્રદર્શિત થાય છે. જ્યારે તમે વોટિંગ કરવા જાઓ ત્યારે તમે કોઈ પણ પાર્ટીનું નામ કેવું ના હોય ત્યાં શું લખેલું હોય છે? તો કે સિમ્બોલ હોય છે. આ સિમ્બોલ ઓળખીને તમારે મત કરવાના હોય છે, જેમાંથી મતદાર સંબંધિત પક્ષ માટેનો પ્રતીક પસંદ કરીને મત આપે છે.
વધુમાં તે નિરક્ષર લોકો માટે મતદાન સુવિધા માટે રજૂ કરવામાં આવ્યું છે. હવે નિરક્ષર લોકો આપણે તો ભલે ભણેલા છે, આપણને તો ખબર હોય કે અહીંયા આ વસ્તુ આ રીતની છે, બરાબર, આ બીજેપીનું સિમ્બોલ છે, આમ આદમીનું સિમ્બોલ છે, આ કોંગ્રેસનું સિમ્બોલ છે. પરંતુ નિરક્ષર માણસ હોય એને બહુ આવી ખબર ના પડતી. હવે આ ખબર ના પડતી હોય તો તે શું કરશે, તો કે તે પોતાને આમ યાદ રાખશે કે ભાઈ આ સિમ્બોલ હતો એ આ પાર્ટીનો હતો, એટલે એના માટે સુવિધા કોણ આપશે, તો કે આ સિમ્બોલ આપશે. વધુમાં અહીંયા આપેલું છે કે 1960 એટલે કે 1960 દાયકામાં એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ચૂંટણી પ્રતિકોનું નિયમન, આરક્ષણ અને ફાળવણી સંસદના એક અધિનિયમ એટલે કે પ્રતિક આદેશ દ્વારા થવું જોઈએ. આ દરખાસ્તમાં જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય પક્ષોની માન્યતા પર ચૂંટણી પ્રતિકો એટલે કે આરક્ષણ અને ફાળવણી ઓર્ડર 1968ની જોગવાઈઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે અને તે મુજબ પ્રતિકોની ફાળવણી કરવામાં આવશે. નોંધ અહીંયા આપેલી છે જે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ચૂંટણી પંચ ચૂંટણીના હેતુ માટે રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેમના ચૂંટણી પ્રદર્શનના આધારે તેમને રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષો તરીકે માન્યતા આપે છે. અન્ય પક્ષોને માત્ર નોંધાયેલ અમાન્ય પક્ષ તરીકે જાહેર કરવામાં આવે છે. પ્રદર્શન સારું કરશો તો રાષ્ટ્રીય પણ બનશો અથવા રાજ્ય સ્તરે પણ બનશો, પણ પ્રદર્શન સારું નહીં હોય તો માત્ર શું કરશો, તો કે અમાન્ય પક્ષ એટલે કે રજિસ્ટર પણ અમાન્ય પક્ષ તરીકે જાહેર થશો. આ પણ યાદ રાખજો. બીજી ફેક્ટ અહીંયા આપેલું છે કે રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષો તરીકેની માન્યતા પક્ષના અધિકારો જેમ કે પક્ષના પ્રતિકોની ફાળવણી, ટેલિવિઝન અને રેડિયો સ્ટેશનો પર રાજકીય પ્રસારણ માટે સમયની જોગવાઈ અને મતદાર યાદીમાં પ્રવેશ જેવા અમુક વિશેષાધિકારોને નિશ્ચિત કરે છે. ત્રીજું ફેક્ટ અહીંયા એવું આપેલું છે કે દરેક રાષ્ટ્રીય પક્ષ અને રાજ્ય સ્તરના પક્ષોને અનુક્રમે સમગ્ર દેશમાં અને રાજ્યોમાં ઉપયોગ માટે ખાસ આરક્ષિત પ્રતીક ફાળવવામાં આવે છે. હવે આ તો વાત કરી ગયા આપણે જે મૂળ મુદ્દો હતો તેની. હવે આપણે વાત કરીશું ચૂંટણી પ્રતીકો, આરક્ષણ અને ફાળવણી આદેશ 1968 વિશે. આ જે આદેશ છે એ આદેશના ફકરા 15 હેઠળ ચૂંટણી પંચ પ્રતિસ્પર્ધી જૂથો અથવા માન્ય રાજકીય પક્ષના વિભાગો વચ્ચેના વિવાદો નક્કી કરી શકે છે અને તેના નામ અને પ્રતીકોનો દાવો કરી શકે છે. આદેશ હેઠળ વિવાદ અથવા વિલીનીકરણના મુદ્દાઓ પર નિર્ણય લેવાની એકમાત્ર સત્તા કોણે હોય છે, તો કે ચૂંટણી પંચ પાસે હોય છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 1971માં સાદિક અલી અને અન્ય વર્સિસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં તેની માન્યતાને સમર્થન આપ્યું હતું. તે માન્ય રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષો વચ્ચેના વિવાદોને લાગુ પડે છે. વધુમાં નોંધાયેલા પરંતુ માન્યતા ન ધરાવતા પક્ષો વચ્ચે વિભાજનના કિસ્સામાં ચૂંટણી પંચ સામાન્ય રીતે વિવાદમાં સામેલ પક્ષોને તેમના મતભેદોને આંતરિક રીતે ઉકેલવા અથવા કોર્ટમાં જવાની સલાહ આપે છે. ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીના લગભગ તમામ વિવાદોમાં પક્ષના પ્રતિનિધિઓ અથવા અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યોની સ્પષ્ટ બહુમતી એ જૂથને સમર્થન આપે છે. વર્ષ 1968 પહેલા ચૂંટણી પંચે ચૂંટણી આચાર નિયમો 1961 હેઠળ સૂચનાઓ અને કાર્યકારી આદેશો જારી કર્યા હતા. જે પક્ષને પક્ષનું ચિહ્ન મળ્યું હતું તે પક્ષ સિવાય પક્ષના છૂટાછવાયા જૂથે પોતાને અલગ પક્ષ તરીકે નોંધણી કરાવવી પડતી હતી. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે મંગળયાન મિશનનો અંત. ઈસરોએ તાજેતરમાં પુષ્ટિ કરી છે કે મંગળ ઓર્બિટરનો સંપર્ક તૂટી ગયો છે અને તે પુનઃપ્રાપ્ત કરી શકાતો નથી. આથી મંગળ મિશનનો અંત આવ્યો છે. ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર તરીકે 6 મહિનાના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યું હોવા છતાં માર્સ ઓર્બિટર મિશન લગભગ 8 વર્ષથી મંગળની ભ્રમણકક્ષામાં હતું. વધુમાં માર્સ ઓર્બિટર મિશન સમાપ્ત થવાનું કારણની વાત કરીએ તો જે ઈંધણ હોય છે તેમાં એટલે કે પ્રોપલન્ટ, આ પ્રોપલન્ટના અભાવના કારણે ઇચ્છિત સતત વીજ ઉત્પાદન પ્રાપ્ત થઈ શક્યું ન હોવાથી તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો. તાજેતરમાં એક પછી એક ગ્રહણ જોવા મળ્યા હતા જેમાંથી એક 7.5 કલાક ચાલ્યું હતું. આ જે ગ્રહણ હતું તે દરમિયાન જે સેટેલાઇટ બેટરી માત્ર 1 કલાક અને 40 મિનિટની ગ્રહણ અવધિ જે હેન્ડલ કરી શકે છે તે હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હોવાથી લાંબા ગ્રહણ સમયગાળા માટે બેટરીની સલામતી માટે હાનિકારક હતું. એટલે એ આ જે લાંબા ગાળાનો જે ગ્રહણ હતું તેના કારણે આપણે જે બેટરી હતી ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ થઈ અને તેને જે સેટેલાઇટ માટે અથવા જે ઓર્બિટર હોય છે તેના માટે જે એનર્જી જોઈતી હોય છે તે જનરેટ ના કરી શક્યું અને તેના કારણે આપણે તેની સાથે સંપર્ક તૂટી ગયો. હવે આપણે વાત કરીશું માર્સ ઓર્બિટર મિશનની. તો આ જે મિશન છે તેની કિંમત હતી 450 કરોડ.
કે પીએસએલવી C25 દ્વારા 5 નવેમ્બર 2013 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્સ ઓર્બિટર મિશન સપ્ટેમ્બર 2014 તેના પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યું હતું. મંગળયાન એ ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું. રોસ્કોમોસ એટલે કે રશિયન સ્પેસ એજન્સી, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી પછી આ મિશને ભારતને મંગળ ગ્રહ પર પહોંચનાર પ્રથમ એશિયન અને વિશ્વનો ચોથો દેશ બનાવ્યો હતો. ચીને ભારતના સફળ મંગળયાનને એશિયાનું ગૌરવ ગણાવ્યું હતું. તે માર્સ કલર કેમેરા સહિત 850 કિલોગ્રામ ઇંધણ અને 5 વૈજ્ઞાનિક પેલોડ લઈ ગયું હતું. MOM અત્યંત લંબગોળ ભ્રમણકક્ષાની ભૂમિતિએ MCCને તેના સૌથી દૂરના બિંદુએ મંગળની સંપૂર્ણ ડિસ્કના સ્નેપશોટ લેવા અને નજીકના બિંદુઓ પરથી સુંદર વિગતો મેળવવા માટે સક્ષમ બનાવ્યું હતું. MCCએ 1000થી વધારે ફોટા લીધા છે અને મંગળ એટલાસ પ્રકાશિત કર્યો છે. આ ઉપરાંત અન્ય સાધનોમાં થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર, મિથેન સેન્સર ફોર માર્સ, માર્સ એક્ઝોફેરિક ન્યુટ્રલ કમ્પોઝિશન એનાલાઇઝર અને લાયમેન આલ્ફા ફોટોમીટરનો સમાવેશ થાય છે. આ જે મિશન હતો તેના ઉદ્દેશ્યની વાત કરીએ તો મુખ્ય 3 ઉદ્દેશ્યો હતા. એક હતું મંગળના વાતાવરણનો અભ્યાસ કરવો, બીજું હતું સ્વદેશી વૈજ્ઞાનિક સાધનો ઉપયોગ કરીને મંગળની સપાટીના લક્ષણો, ખનિજો, આકાર અને વાતાવરણનું સંશોધન કરવું. MOMનો એક મહત્વનો ઉદ્દેશ્ય આંતરગ્રહીય મિશનના આયોજન, ડિઝાઇન, સંચાલન અને સંચાલનમાં જરૂરી ટેકનોલોજી વિકસાવવાનો હતો. હવે પછીનો આપણો ટોપિક છે વિશ્વ એક બહુપરમાણીય ગરમી સૂચકાંક MPI 2022. તાજેતરમાં યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ એટલે કે OPHI દ્વારા વૈશ્વિક બહુપરમાણીય ગરીબી સૂચકાંક મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2022 બહાર પાડવામાં આવ્યો છે. MPI 2022ને અનપેકિંગ ડિપ્રિવેશન બંડલ્સ ટુ રિડ્યુસ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી શીર્ષક હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. આ જે ઇન્ડેક્સ છે તેની મુખ્ય લાક્ષણિકતાઓ આપેલી છે. પ્રથમ અહીંયા આપેલું છે વૈશ્વિક આંકડા. 111 દેશોમાં 1.2 અબજ લોકો એટલે કે 19.1% લોકો બહુપરમાણીય ગરીબીમાં જીવે છે. તેમાંથી લગભગ અડધા ગંભીર ગરીબીમાં જીવે છે તથા તેમાંથી 593 મિલિયન એટલે કે 50% 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર છે. સબ સહારા આફ્રિકામાં 579 મિલિયન લોકોમાં ગરીબીની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ દક્ષિણ એશિયામાં કે જ્યાં 385 મિલિયન લોકો ગરીબીમાં જીવે છે એટલે કે આ બંને પ્રદેશો મળીને 83% ગરીબી લોકોનું ઘર છે. બીજું અહીં આપેલું છે કે મહામારીની અસર. મહામારીએ બહુપરમાણીય ગરીબીમાં થયેલી પ્રગતિને ઉલટાવી દીધી છે. રિપોર્ટ અનુસાર COVID-19 મહામારી વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદીમાં થયેલી પ્રગતિને 3-10 વર્ષ સુધી પાછળ ધકેલી શકે છે. ખાદ્ય સુરક્ષા પર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના નવીનતમ ડેટા દર્શાવે છે કે વર્ષ 2021માં ખાદ્ય કટોકટી અથવા વધુ ખરાબ સ્થિતિમાં જીવતા લોકોની સંખ્યા વધીને 193 મિલિયન થઈ ગઈ છે. વારંવાર ઘરેલુ સર્વેક્ષણના અભાવને કારણે ગરીબી પર મહામારીની સાચી અસરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. લગભગ 45.5 મિલિયન ગરીબ લોકો પાસે રસોઈ બર્તન, આવાસ, સ્વચ્છતા અને પોષણની સુવિધા નથી. તેમાંથી મોટાભાગના ભારતમાં રહે છે અને બાકીના બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહે છે. ત્રીજી વાત છે કે ભારત વિશેના મુખ્ય તારણો આપેલા છે. તો ભારતમાં અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધુ 22.8 કરોડ ગરીબ લોકોની સંખ્યા છે. ત્યારબાદ નાઇજીરિયા 9.6 કરોડ લોકો છે. આમાંથી 2/3 લોકો એવા પરિવારોમાં રહે છે જેમાં ઓછામાં ઓછી 1 વ્યક્તિ પોષણથી વંચિત હોય. ચોથી બાબત અહીંયા આપેલી છે કે ગરીબીમાં ઘટાડો. તો દેશમાં ગરીબીની ઘટનાઓ 2005-06ની સાપેક્ષમાં એટલે કે 95.1% ઘટીને 2019-21ના સમયગાળામાં 16.4% થઈ હતી. તમામ 10 MPI સૂચકાંકોમાં વંચિતતાના નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે MPI મૂલ્ય અને ગરીબીની ઘટનાઓ અડધા કરતાં વધુ ઘટી ગઈ છે. વર્ષ 2005-06 અને 2019-21 વચ્ચેના 15 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાંથી 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત માટે MPIમાં સુધારોએ દક્ષિણ એશિયામાં ગરીબીમાં ઘટાડા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પાંચમી બાબત અહીંયા આપેલી છે કે ગરીબીમાં સાપેક્ષ ઘટાડો. તો રાષ્ટ્રીય સ્તરે 2005-06 થી 2015-16 સુધીમાં
8.1% ની સરખામણીએ 2015-16 થી 2019-21 દરમિયાન સાપેક્ષ ઘટાડો વાર્ષિક 11.9 ના દરે ઝડપી હતો. પછી રાજ્યોના પ્રદર્શનની વાત કરીએ તો 2015-16 માં સૌથી ગરીબ રાજ્ય બિહારમાં સંપૂર્ણ રીતે એમપીઆઈ મૂલ્યમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. બિહારમાં ગરીબોની ટકાવારી 2005-06 માં 77.4% ઘટીને 2015-16 માં 52.4% અને 2019-21 માં 34.7% થઈ ગઈ છે. વધુમાં અન્ય સૌથી ગરીબ રાજ્યોમાં બિહાર, ઝારખંડ, મેઘાલય, મધ્યપ્રદેશ, યુપી, આસામ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાનનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંબંધિત દ્રષ્ટિએ સૌથી ઝડપી ઘટાડો ગોવામાં હતો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો નંબર આવે છે. બાળકોમાં ગરીબીની વાત કરીએ તો બાળકોમાં ગરીબી એકદમ ઝડપથી ઘટી છે. જોકે ભારતમાં હજુ પણ વિશ્વમાં સૌથી વધુ ગરીબ બાળકો છે. ભારતમાં 5 માંથી 1 કરતાં વધુ બાળક ગરીબ છે, જ્યારે 7 માંથી 1 પુખ્ત ગરીબ છે. હવે વાત કરીશું ક્ષેત્ર મુજબ ગરીબીમાં ઘટાડો. ગરીબીનું પ્રમાણ 2015-16 માં 36.6% ઘટીને 2019-21 માં 21.2% અને શહેરી વિસ્તારોમાં 9.0% ઘટીને 5.5% થઈ ગયું છે. હવે આપણે વાત કરીશું બહુપરિમાણીય ગરીબી સૂચકાંક એટલે કે એમપીઆઈની. તો વર્ષ 2010 માં ઓએસપીઆઈ એટલે કે ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા તેને વિકસાવવામાં આવ્યું હતું. એમપીઆઈ એ વિચાર પર આધારિત છે કે ગરીબી એક પરિમાણ નથી, એટલે કે તે માત્ર આવક પર આધારિત નથી. તે વ્યક્તિના શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી ઘણી મૂળભૂત જરૂરિયાતોને અભાવ પણ હોઈ શકે છે, પરંતુ તે બહુપરિમાણીય છે. આ સૂચકાંક વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી ઇન્ડેક્સ પર આધારિત છે, જે દર વર્ષે વ્યક્તિગત અને સામૂહિક રીતે ગરીબ લોકોના જીવનની જટિલતાને માપે છે. એમપીઆઈ 3 પરિમાણો અને 10 સૂચકાંકોનો ઉપયોગ કરે છે, જે નીચે મુજબ છે. 1 છે શિક્ષણ, જેમાં સ્કૂલિંગ અને 12 નોંધણીના વર્ષો એટલે કે દરેકનો 1/6 ભાર અને કુલ 2/6 ભાગ છે તેમાં. બીજું છે આરોગ્ય, તો 12 મૃત્યુ અને પોષણ, જ્યારે દરેકનો 1/6 ભાર છે, જ્યારે કુલ 2/6 છે. જીવનધોરણની વાત કરીએ તો વીજળી, ફ્લોર, પીવાનું પાણી, સ્વચ્છતા, રસોઈ બર્તન અને સંપત્તિ, અને આ દરેકનો 1/18 ભાર છે અને કુલ 2/6 છે. હવે આ જે છે સૂચકાંકના પરિમાણો, તે વર્ણવે છે કે લોકો 3 મુખ્ય પરિમાણો કેવી રીતે પાછળ રહે છે. આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ, જેમાં 10 સૂચકાંકનો સમાવેશ થાય છે. જે લોકો આ ભારિત સૂચકાંકોમાં ઓછામાં ઓછા 1/3 એટલે કે 33%થી વધુમાં વંચિતતા અનુભવે છે, તે બહુપરિમાણીય રીતે ગરીબીની શ્રેણીમાં આવે છે. હવે પછીના ટોપિકની ચર્ચા કરીએ તો ભારતમાં 75 નવા ડિજિટલ બેન્કિંગ એકમો. વડાપ્રધાને 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ દેશોને સમર્પિત કર્યા છે. વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટ ભાષણના ભાગરૂપે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે 75 જિલ્લાઓમાં 75 DBU સ્થાપવાની જાહેરાત કરી હતી. DBU એટલે કે ડિજિટલ બેન્કિંગ યુનિટની વાત કરીએ તો તે એક ચોક્કસ ફિક્સ પોઈન્ટ બિઝનેસ યુનિટ અથવા અનુસૂચિત કોમર્શિયલ બેન્કો દ્વારા સ્થાપિત હબ છે, જે ડિજિટલ બેન્કિંગ ઉત્પાદનો અને સેવાઓને કોઈપણ સમયે સ્વસેવા મોડલમાં એટલે કે સ્વસેવા મોડમાં ડિજિટલ રીતે સેવા આપવા માટે કેટલાક લઘુત્તમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરે છે. તેની સ્થાપનાનો ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહ્યો છે કે ડિજિટલ બેન્કિંગના લાભો દેશના દરેક ખૂણે પહોંચે અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લે. તેના લાભોની વાત કરીએ તો DBU એવા લોકોને સક્ષમ બનાવશે જેમની પાસે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને બેન્કિંગ સેવાઓને ડિજિટલ રીતે એક્સેસ કરી શકશે નહીં. બરાબર, હવે તેઓ એવા લોકોને પણ મદદ કરશે કે જેઓ ટેકનિકલી રીતે સક્ષમ નથી અને ડિજિટલ બેન્કિંગ અપનાવવામાં પણ નથી. બરાબર, હવે જે લોકો જે ડિજિટલ બેન્કિંગ અપનાવી નથી શકતા, જેમની પાસે ITC ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જેમ કે સાદો મોબાઈલ હોય, શું કહેવાય, ટચ સ્ક્રીન મોબાઈલ ના હોય, તો તે લોકો શું ભીમ UPI એક્સેસ કરી શકશે? હા, કરી શકે, પણ એ રીતના નહીં કરી શકે જે રીતના આપણે સ્માર્ટફોન ધારકો કરી શકીએ. બરાબર છે, તો આવા બધા લાભો જે છે અને જે ડિજિટલ બેન્કિંગ હોય છે, ઇન્ટરનેટ બેન્કિંગ હોય છે, તેના લાભો ક્યાંથી મળશે? તો કે આ DBU થી મળશે. આ જે DBU છે, આ DBU ની સેવાની વાત કરી લઈએ તો આ ડિજિટલ બેન્કિંગ એકમોમાં ગ્રાહકો તેમનું બચત ખાતું ખોલી શકશે, એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશે, પાસબુક પ્રિન્ટ કરી શકશે, પાસબુક પ્રિન્ટ અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકશે. આ ઉપરાંત ક્રેડિટ, ડેબિટ કાર્ડ અને લોન માટે અરજી કરવા જેવા કામો પણ
કરવા કામો પણ કરી શકશે અને ઉપરાંત ટેક્સ અને બિલની ચુકવણીની સંપૂર્ણ સુવિધા પણ આ ડીબીયુ સેવાઓમાં આવશે. ડીબીયુ જન સમર્થન પોર્ટલ દ્વારા સરકારી ક્રેડિટ લિંક સ્કીમ, એમએસએમઈ અને રિટેલ લોનની એન્ડ ટુ એન્ડ ડિજિટલ પ્રોસેસિંગની સુવિધા પણ આપવામાં આવશે. હવે વાત કરીએ ડીબીયુ અને પરંપરાગત બેંકો વચ્ચેનો મુખ્ય તફાવત. તો ડીબીયુ રોકડ જમા અને ઉપાડ સહિત 24/7 બેન્કિંગ સેવાઓ પ્રદાન કરશે. ડીબીયુ સેવાઓ ડિજિટલ રીતે પૂરી પાડવામાં આવશે. જેમની પાસે કનેક્ટિવિટી અથવા ઉપકરણો નથી તેઓ ડીબીયુથી પેપરલેસ મોડમાં વ્યવહારો કરી શકશે. આસિસ્ટેડ મોડમાં બેન્કિંગ વ્યવહારો માટે યુઝર્સને મદદ કરવા અને માર્ગદર્શન આપવા માટે બેંક સ્ટાફ ઉપલબ્ધ રહેશે. બરાબર, અહીંયા ડીબીયુ કાંઈ એમને મૂકી નહીં દેવામાં આવે, ત્યાં બેંકનો સ્ટાફ પણ ઉપલબ્ધ હશે. વધુમાં અહીં આપેલું છે કે ડીબીયુ ડિજિટલ નાણાકીય સાક્ષરતા પ્રદાન કરવામાં અને ડિજિટલ બેન્કિંગ અપનાવવા માટે જાગૃતિ લાવવા મદદ કરશે. આગળ આપેલું છે કે ડિજિટલ બેન્કો અને ડીબીયુ વચ્ચેનો તફાવત. તો ડીબીયુને કાનૂની માન્યતા નથી અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ લાયસન્સ પ્રાપ્ત નથી. કાયદેસર રીતે તેઓ બેન્કિંગ આઉટલેટ્સ છે, એટલે કે શાખાની સમકક્ષ છે. ડિજિટલ બેન્કોએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ યોગ્ય રીતે લાયસન્સ પ્રાપ્ત બેંક છે, જેની પાસે બેલેન્સ શીટ અને કાનૂની એન્ટિટી છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કે હૈદરાબાદને વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 મળ્યો છે. હૈદરાબાદે પેરિસ, બોગોટા, મેક્સિકો સિટી, મોન્ટ્રિયલ અને ફોર્ટોલેઝા જેવા શહેરોને હરાવીને વર્લ્ડ ગ્રીન સિટી 2022 એવોર્ડ જીત્યો છે. હૈદરાબાદને 2022માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર એવોર્ડ મળ્યો હતો. દક્ષિણ કોરિયાના જેજુમાં આયુસીએન લીડર્સ ફોરમ ખાતે ખાસ ગાલા ડિનર દરમિયાન 6 કેટેગરી હેઠળના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. હૈદરાબાદે એઆઈપીએસ ઇવેન્ટ દરમિયાન આર્થિક પુનઃપ્રાપ્તિ અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે લિવિંગ ગ્રીન એવોર્ડ જીત્યો છે. આર્થિક પુનઃપ્રાપ્તિ અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે લિવિંગ ગ્રીન શ્રેણી એવી સિસ્ટમો અને ઉકેલો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તમામ શહેરોના રહેવાસીઓને આર્થિક કટોકટીમાંથી બહાર આવવા અને વિકાસ કરવાની મંજૂરી આપે છે. આ કેટેગરીમાં હૈદરાબાદના નામાંકન માટે આઉટર રિંગ રોડની હરિયાળી રજૂ કરવામાં આવી હતી. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 19 ઓક્ટોબર શું છે. તો કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠાવલેનો જન્મદિન, જેને આપણે મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવીએ છીએ. આગળનો ટોપિક છે કે ઓઆરએસના શોધક ડૉક્ટર દિલીપ મહાનોબોલિસનું નિધન. ઓઆરએસ એટલે કે ઓરલ ડિહાઇડ્રેશન સોલ્યુશનની શોધ કરનાર ચિકિત્સક ડૉક્ટર દિલીપ મહાનોબોલિસનું તાજેતરમાં 87 વર્ષની વયે નિધન થયું છે. ડૉક્ટર દિલીપ મહાનોબોલિસની વાત કરવામાં આવે તો જન્મ 12 નવેમ્બર 1934 રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેઓ 1960માં કલકત્તામાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મેડિકલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગમાં જોડાયા હતા, જ્યાં તેમણે ઓરલ રિહાઇડ્રેશન થેરેપીમાં સંશોધન કર્યું હતું. ડૉક્ટર મહાનોબોલિસે 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરણાર્થી શિબિરોમાં કામ કરતી વખતે ઓઆરએસનો ઉપયોગ કર્યો હતો. 1975 થી 1979 સુધી ડૉક્ટર મહાનોબોલિસે અફઘાનિસ્તાન, ઇજિપ્ત અને યમનમાં ડબલ્યુએચઓ માટે કોલેરા નિયંત્રણ માટે કામ કર્યું હતું. 1980ના દાયકાના મધ્યમાં અને 1990ના દાયકાની શરૂઆતમાં તેઓ ડબલ્યુએચઓના અતિશાર રોગ નિયંત્રણ કાર્યક્રમમાં તબીબી અધિકારી હતા. 1994માં તેઓ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022માં ડૉક્ટર મહાનોબોલિસને ઓરલ રિહાઇડ્રેશન થેરેપીની શોધ અને અમલીકરણમાં તેમના યોગદાન બદલ બાળ રોગ સંશોધનમાં પ્રથમ પોલિન પુરસ્કાર, એટલે કે બાળ રોગોમાં નોબલની સમકક્ષ જે પુરસ્કાર છે તે આપવામાં આવ્યું હતું. 2006માં તેમને ઓરલ રિહાઇડ્રેશન થેરેપીના વિકાસ અને એપ્લિકેશનમાં તેમની ભૂમિકા માટે પ્રિન્સ મેહિડોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઓઆરએસની વાત કરવામાં આવે તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન તેનું પૂરું નામ છે. તે પાણી, ગ્લુકોઝ અને મીઠાનું મિશ્રણ છે. તે ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવા માટે એક સરળ અને આર્થિક રીત છે. નશમાં ઉપચારની ઉપલબ્ધતાની ગેરહાજરીમાં ચારણને કારણે થતા ડિહાઇડ્રેશનને રોકવા અને તેની સારવાર માટે તે વૈકલ્પિક ઉપચાર છે. ડબલ્યુએચઓએ ઓઆરએસને અતિશાના રોગની સારવાર માટે પ્રમાણભૂત પદ્ધતિ તરીકે અપનાવી છે. ઓઆરએસ ખર્ચ અસરકારક છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી ડિહાઇડ્રેશન અટકાવવા માટે તે અપ્રશિક્ષિત લોકો દ્વારા સંચાલિત પણ છે. નોંધ અહીં આપેલી છે કે કોલેરા જેવા અતિશાના રોગથી પીડિત શિશુઓ અને નાના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. હવે આપણે વાત કરીશું કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022.
તાજેતરમાં આયર્લેન્ડની કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મનીની વેલ્થ હંગર દ્વારા વર્ષ 2022નો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં કુલ 121 દેશોમાંથી ભારતનો 107મો રેન્ક છે. આ ઇન્ડેક્સમાં ભારત વર્ષ 2021માં 101માં ક્રમે હતું, જ્યારે 2020માં 94માં ક્રમે હતું. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022ના રેન્કની વાત કરવામાં આવે તો વર્ષ 2022ના ઇન્ડેક્સમાં બેલારૂસ, બોઝનિયા અને હર્ઝેગોવિના, ચીલી, ચીન, ક્રોએશિયા, એસ્ટોનિયા, હંગેરી, કુવેત સહિત કુલ 17 દેશો પ્રથમ ક્રમે સમાવેશ થાય છે. પ્રથમ ક્રમે દેશો બાદ કોસ્ટોરિકા અને સંયુક્ત આરબ અમીરાત 18મા ક્રમે છે. આ ઇન્ડેક્સમાં પ્રથમ કુલ 17 દેશોનો સમાવેશ થાય છે. આથી આ 17 દેશોને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ કોઈ દેશને બીજો, ત્રીજો, ચોથો એમ રેન્ક આપવામાં આવ્યો નથી. તેની જગ્યાએ પ્રથમ કુલ 17 દેશો હોવાથી પ્રથમ ક્રમ બાદ સીધા 18મા ક્રમે કોસ્ટારિકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં આ ઇન્ડેક્સમાં યમન અંતિમ 121મા ક્રમે છે. વધુ અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા જે રેન્ક આપેલા છે તે જોઈ શકો છો. બ્રાઝિલ 20મા ક્રમે છે, શ્રીલંકા 64, મ્યાનમાર 71, નેપાળ 81, બાંગ્લાદેશ 84, પાકિસ્તાન 99 અને ભારત 107મા ક્રમે છે. બહુ આમ વિચારો જેવી વાત છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ અને મ્યાનમાર તથા શ્રીલંકા જેવા દેશો પણ આપણાથી આગળ છે, બરાબર. અને યમન છે 121મા ક્રમે. આ ઇન્ડેક્સમાં ભારતના પાડોશી દેશો શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી ભારતથી આગળ છે, એટલે કે નીચેના ક્રમે છે. ભારતના સ્કોરની વાત કરીએ તો 29.1 છે, તે તેને ગંભીર રીતે સિરિયસ શ્રેણીમાં મૂકે છે. અફઘાનિસ્તાન 109મા ક્રમે છે, જે દક્ષિણ એશિયામાં એકમાત્ર એવો દેશ છે જે ઇન્ડેક્સમાં ભારત કરતાં ખરાબ પ્રદર્શન કરે છે. ઇન્ડેક્સના માપદંડની વાત કરવામાં આવે તો મુખ્ય 4 માપદંડોના આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. એક છે ઓછું પોષણ એટલે કે કુપોષણ. બી છે બાર સ્ટેન્ડિંગ એટલે કે તેને ઉંમર માટે ઓછી ઉંચાઈ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પછી છે બાળ બગાડ એટલે કે બગાડ એવા બાળકોનો ઉલ્લેખ કરે છે જેનું વજન તેમની ઊંચાઈ માટે ઓછું હોય છે. અને ચોથું છે બાળ મૃત્યુદર. નોંધ અહીં આપેલી છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની શરૂઆત 2006માં ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી. તેનો હેતુ પ્રદર્શન અને દેશ દ્વારા વૈશ્વિક ભૂખના વ્યાપને ટ્રેક કરવાનો છે. આ ઉપરાંત તેનો ઉદ્દેશ્ય વિશ્વને 2030 સુધીમાં ઝીરો હંગર હાંસલ કરવા મદદ કરવાનો છે. તે કેટલાક ઉચ્ચ આવક ધરાવતા દેશોને રેન્ક આપતું નથી. હવે વાત કરીશું આપણે દિવસ મહિમામાં 20 ઓક્ટોબર શું છે, તો કે એક છે રાષ્ટ્રીય એકેય અથવા તો સુદ્રઢતા દિવસ એટલે કે નેશનલ સોલિડારિટી ડે. બીજું છે વિશ્વ આંકડા દિવસ અને ત્રીજું છે વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ. પછીનો આપણો ટોપિક છે શ્રી સેહાન કરુણા તિલકે 2022નું બુકર પુરસ્કાર જીત્યું. શ્રી સેહાન કરુણા તિલકે તાજેતરમાં તેમની નવલકથા ધ સેવન મૂન્સ ઓફ માલી અલમીડાના માટે વર્ષ 2022નો બુકર પ્રાઇઝ જીત્યો છે. તેઓ શ્રીલંકાના એક લેખક છે. આ સાથે શ્રી સેહાન કરુણા તિલકા આ પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કાર મેળવનારા બીજા શ્રીલંકન બન્યા છે. તેમની નવલકથા ધ સેવન મૂન્સ ઓફ માલી અલમીડા એક મૃત્યુ યુદ્ધ ફોટોગ્રાફરની વાર્તા છે, જે મૃત્યુ પછીના જીવનમાં એક મિશન પર છે. નોંધ અહીં આપેલો છે કે આ પુરસ્કાર મેળવનાર પ્રથમ શ્રીલંકાના વ્યક્તિ શ્રી માઇકલ ઓન્ડાચે હતા, જે તેમને 1992માં ઇંગ્લિશ પેન્શન માટે એવોર્ડ જીત્યો હતો. વધુમાં બુકર પુરસ્કાર સાહિત્યના ક્ષેત્રમાં વિશ્વનો અગ્રણી સાહિત્ય પુરસ્કાર છે. હવે વાત કરીશું બીસીસીઆઈના 36મા પ્રમુખ. બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભામાં બોર્ડના નવા પ્રમુખ તરીકે ચૂંટણી યોજાઈ હતી, જેમાં રોજર બિનીને સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે અને તેઓ બીસીસીઆઈના 36મા પ્રમુખ બન્યા છે. તેઓ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે, જેમની તસવીર તમે અહીંયા જોઈ શકો છો. આ છે શ્રી રોજર બિની. વધુ વાત કરીએ તો રોજર બિનીની જન્મની વાત કરીશું તો 19 જુલાઈ 1995 રોજ બેંગ્લોર ખાતે થયો હતો. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં જે વિજેતા ભારતીય ટીમ હતી તેમનો તેઓ ભાગ હતા. તેઓ ઓલરાઉન્ડર ક્રિકેટર છે. 1983ના વર્લ્ડ કપમાં તેમની પ્રભાવશાળી બોલિંગ માટે તેઓ જાણીતા હતા. તેમના પુત્ર સ્ટુઅર્ટ બિની પણ ક્રિકેટર છે. તેમણે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. બીસીસીઆઈની વાત કરીએ તો ફૂલફોર્મ થશે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. વિશ્વનો સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે. સ્થાપના 1928માં અને મુખ્ય મથક આવેલું છે વાનખેડે સ્ટેડિયમ ખાતે. શ્રી આર ઈ એટલે કે રેમન ઇસ્ટ્રીસ ગ્રાન્ટ ગોવન બીસીસીઆઈના પ્રથમ પ્રમુખ હતા. વર્તમાન ઉપપ્રમુખ કોણ છે? રાજીવ શુક્લા. અને વર્તમાન સેક્રેટરી કોણ છે? તો કે જય શાહ. પછીના ટોપિકની વાત કરીશું. દિવસ મહિમામાં છે 21 ઓક્ટોબર, પોલીસ સ્મૃતિ દિવસ અથવા તો પોલીસ સ્મારક દિવસ. 21 ઓક્ટોબરના રોજ દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી ભારતમાં કરવામાં આવે છે.
21 ઓક્ટોબર 1959 ના રોજ ચીનના સૈનિકોએ લદ્દાખ ખાતે ભારતના 10 પોલીસ જવાનોની હત્યા કરી હતી. આથી ભારતમાં શહીદ પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21 ઓક્ટોબર 2018 પોલીસ સ્મારક દિવસના રોજ વડાપ્રધાને રાષ્ટ્રીય સ્મારક પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રાષ્ટ્રીય પોલીસ સ્મારક નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલું છે. ભારતમાં આઝાદી બાદ પોલીસ જવાનો દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનના સન્માનમાં પુરસ્કારનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આપણે વાત કરીશું ઇસરો નેક્સ્ટ જેન લોન્ચ વ્હીકલ. ઇસરોએ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જેવી ઓપરેશનલ સિસ્ટમને બદલવા માટે નેક્સ્ટ જેન લોન્ચ વ્હીકલ એટલે NGLV વિકસાવી રહ્યું છે. અવકાશયાનને અવકાશમાં લઈ જવા માટે પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ થાય છે. ભારત પાસે 2 ઓપરેશનલ લોન્ચર છે, PSLV અને GSLV, જેને આપણે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જેન લોન્ચ વ્હીકલની વાત કરવામાં આવે તો ઇસરો NGLV માટે જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ એટલે કે GTOમાં 10 ટનની પેલોડ ક્ષમતા સાથે ખર્ચ અસરકારક 3 તબક્કાનું ફરીથી વાપરી શકાય તેવું હેવી લિફ્ટ વાહન બનાવવાનું વિચારી રહી છે. તેની મજબૂત ડિઝાઇન, બલ્ક મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં મોડ્યુલારિટી, સબસિસ્ટમ અને તબક્કાઓમાં ટર્ન અરાઉન્ડ સમયની મંજૂરી આપે છે. તે બૂસ્ટર તબક્કાઓ માટે અર્ધ ક્રાયોજેનિક પ્રોપલ્શન એટલે કે પ્રવાહી ઓક્સિજન કે જે ઓક્સિડાઇઝર તરીકે કાર્ય કરે છે અને તેની સાથે બર્તન તરીકે શુદ્ધ કેરોસીનની સુવિધા હશે. તેનો સંભવિત ઉપયોગ સંચાર ઉપગ્રહ, ડીપ સ્પેસ મિશન, ભાવિ માનવ અવકાશ ઉડાન અને કાર્ગો મિશન લોન્ચ કરવા માટે હશે. પછી વાત કરીશું ઇપ્સામાર 7. તાજેતરમાં 10 અને 12 ઓક્ટોબર 2022 દરમિયાન ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની નૌકા દળ વચ્ચે સંયુક્ત બહુરાષ્ટ્રીય મેરીટાઇમ એક્સરસાઇઝ ઇપ્સામારની 7મી આવૃત્તિ યોજાઈ હતી. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારતનું INS તારકાશ દક્ષિણ આફ્રિકાના પોર્ટ ગેગ બેહરા એટલે કે પોર્ટ એલિઝાબેથ પહોંચ્યું હતું. ઇપ્સામારની વાત કરવામાં આવે તે ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકાની નૌકાદળ વચ્ચેની સંયુક્ત બહુરાષ્ટ્રીય કવાયત છે. આ અભ્યાસમાં ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ ટેક ક્લાસ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ, INS તારકાશ, ચેતક હેલિકોપ્ટર અને મરીન કમાન્ડો કોર્પ્સ એટલે કે માર્કોસના કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું. ઇપ્સામાર 7ના પોર્ટ તબક્કામાં નુકસાન નિયંત્રક અને અગ્નિશામક અભ્યાસો, VBSS અથવા ક્રોસ બોર્ડિંગ પ્રવચનો અને વિશેષ દળો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા જેવા વ્યવસાયિક વિનિમયોનો સમાવેશ થાય છે. સંયુક્ત દરિયાઈ કવાયત, દરિયાઈ સુરક્ષા, સંયુક્ત ઓપરેશનલ તાલીમ, સેક્સ પ્રેક્ટિસની વહેંચણી અને સામાન્ય દરિયાઈ જોખમોને સંબોધવા માટે આંતર સંચાલન ક્ષમતાને મજબૂત બનાવશે. ઇપ્સા ત્રિપક્ષીય સંરક્ષણ સહયોગનો એક ભાગ છે. નોંધ આપેલી છે કે ઇપ્સામારની અગાઉની આવૃત્તિ દક્ષિણ આફ્રિકાના સિમન્સ ટાઉન્સમાં 2018 યોજાઈ હતી. ઇપ્સાએ દક્ષિણ દક્ષિણ સહકાર અને વિનિમયને પ્રોત્સાહન આપવા માટે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિપક્ષીય વિકાસલક્ષી પહેલ છે. સો વિદ્યાર્થી મિત્રો, વીક 42ના PDF રીડિંગનો પાર્ટ 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ. વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.